નમસ્તે મિત્રો, વેલકમ ટુ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, ઘણા બધા લાંબા સમય પહેલા મેં મારી બાયોલોજીની જે બુક પબ્લિશ કરી છે, નવી જે આવનારી બોર્ડની 2024ની એક્ઝામ માટે અત્યંત ફાયદાકારક છે, એ બુક મેં થોડા ઘણા દિવસ પહેલા મેં પબ્લિશ કરેલી છે. તો મિત્રો, આજે સ્પેશિયલી તમારા માટે આ ગુડ ન્યૂઝ છે કે બુક મારી પાસે પ્રિન્ટ થઈને હવે આવી ચૂકી છે અને થોડાક જ દિવસોમાં તમને એ બુક મળી જવાની છે. તો આજે મિત્રો, આ વિડીયોની અંદર જે ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછી રહ્યા હતા કે સર બુક વિશે જણાવશો, જો કે ઓલરેડી મેં મેસેજ કરેલો છે વોટ્સઅપ પર અથવા અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર મેં મેસેજ કરેલો છે કે આ બુકના અંદર શું હશે, પણ છતાં પણ આજે વિડીયો થકી વિડીયોના માધ્યમ દ્વારા એ બુકનો એક ડેમો હું તમને આપીશ કે બુકમાં શું છે. હું તમને બુક પણ બતાવીશ મિત્રો, અને બુકની અંદર કઈ કઈ માહિતી છે, બોર્ડમાં કેવી રીતે ફાયદાકારક થશે એ સંપૂર્ણ માહિતી મિત્રો હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. તો છેક સુધી વિડીયો સુધી વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા અને મિત્રો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે નીટ માટે, બોર્ડ માટે કે ગુજકેટ માટે જો તમે એક્ઝામ આપતા હો તો અમારી બધી ચેનલો અને આ ચેનલ પણ મિત્રો તમને 100% ફાયદાકારક રહેશે. મિત્રો, મારી 3 ચેનલો છે, ગુજરાત બાયોલોજી નીટ પ્લસ, ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ અને ગુજરાત બાયોલોજી પ્લસ મનીષ મેવાડા. આ મારી 3 ચેનલ છે જે તમને 100% નીટ, બોર્ડ અને ગુજકેટ માટે અત્યંત ફાયદાકારક રહેશે. તો મિત્રો, આ મારી જે બુક છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, આ જે મારી બુક છે જે બોર્ડ માટે, એનું નામ છે મિત્રો લાસ્ટ ડેઝ ફોર બોર્ડ એક્ઝામિનેશન 2024, રાઈટ. તો છેલ્લા દિવસોમાં બોર્ડની તૈયારી કરવા માટેની પરફેક્ટ બુક મેં બનાવી છે. જો કે હું છેલ્લા 3 વર્ષથી આ બુક, આવી જ બુક પબ્લિશ કરું છું જે બોર્ડની છેલ્લા થોડા ઘણા મહિના બાકી હોય એટલે હું મિત્રો પબ્લિશ કરું છું અને ઘણા બધા વિદ્યાર્થીઓને વાંચી ચૂક્યા છે અને ઘણા બધા લોકોને ફાયદો થયો છે. તો મિત્રો, એનો કવર પેજ આ રીતે આગળ અને પાછળ આ રીતે રહેશે મિત્રો, અને બુકની અંદર શું ડિટેલ છે એ પણ હું તમને જણાવીશ. તો પહેલા હું બુક વિશે વાત કરી દઉં કે બુકની, બુક વાંચવાથી તમને શું ફાયદો થશે, એની અંદર શું છે મિત્રો. તો બુકની અંદર મિત્રો સંપૂર્ણ બોર્ડ લેવલ તમે ક્લિયર કરો એની બધી જ માહિતી મિત્રો બુકમાં આપેલી છે. દાખલા તરીકે બુકની અંદર મિત્રો શરૂઆતમાં તમને બધા ચેપ્ટરના, એટલે કે નવા સિલેબસ પ્રમાણે મિત્રો, અત્યારે નવો સિલેબસ આવી ચૂક્યો છે, એનસીઆરટીની બુક થોડી બદલાઈ ચૂકી છે. બોર્ડ માટે મિત્રો, નીટ માટે હજી કેવું કશું એનટી તરફથી નિવેદન આવ્યું નથી મિત્રો, તો હું ફક્ત હાલ બોર્ડ વિશે વાત કરી રહ્યો છું. તો બોર્ડની અંદર મિત્રો જે ચેપ્ટર કટ થયા છે, 3 ચેપ્ટર કટ થયા છે ધોરણ 12ની અંદર, અને ટોટલ આપણા ધોરણ 12ની અંદર 13 ચેપ્ટર આવવાના છે. તો એ પ્રમાણે જ મેં મિત્રો બુક બનાવેલી છે. અને તમને ખબર છે કે બોર્ડની પરીક્ષાની અંદર 1-50 એમસીક્યુ પૂછાતા હોય છે પાર્ટ એની અંદર, અને પાછળ પાર્ટ બીની અંદર મિત્રો 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સની થિયરી પૂછાતી હોય છે. થિયરીમાં મિત્રો ઘણા બધા ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પૂછેલા હોય શકે છે. લાસ્ટ ટાઈમ જે રીતે થોડું અઘરું પેપર હતું એ રીતે મિત્રો પરીક્ષામાં પૂછેલા હોય શકે છે. લાસ્ટ ટાઈમ પણ મિત્રો મેં આવી બુક બનાવી હતી ને એમાંથી મિત્રો 40+ માર્ક્સનું પૂછાવેલું છે બુકની અંદરથી મિત્રો, જે મેં લાસ્ટ ટાઈમ બનાવી હતી 2023 માટે બુક, 2000 બોર્ડની, એના અંદરથી 40 ઉપર 50 માંથી 40 ઉપર માર્ક્સનું મિત્રો પૂછાવ્યું છે થિયરીમાંથી. મિત્રો આ વખતે મિત્રો આના અંદર એમસીક્યુ પણ છે અને થિયરી પણ છે. પાર્ટ એના અંદર જે એમસીક્યુ પૂછાવાના છે એના માટે મેં મિત્રો દરેક ચેપ્ટરના 90 એમસીક્યુ અંદર લીધેલા છે. દરેક ચેપ્ટરના 90 એમસીક્યુ રહેશે જે આખું ચેપ્ટર કવર કરી લેશે. તો 100% તમને મારા આ એક જ ચેપ્ટરના સપોઝ 90 એમસીક્યુ તમે વાંચશો તો તમને ખબર છે પરીક્ષામાં કે 2 કે 3 પૂછાવાના છે એક ચેપ્ટરમાંથી ક્વેશ્ચન, તો 100% એમાંથી આવી જ જશે મિત્રો. જો તમે સમજીને તૈયાર કર્યા હશે તો ઓલમોસ્ટ આ બુકમાંથી આવવાની સંભાવના છે કે તમારા જે 50 એમસીક્યુ આવશે એ દરેક એમસીક્યુ તમે 90 એમસીક્યુ વાંચી લેશો દરેક ચેપ્ટરના. દરેક ચેપ્ટર 90 એમસીક્યુ છે, ફરીથી કહું છું, દરેક ચેપ્ટરના 90 એમસીક્યુ છે, એટલે કે 90-13 ચેપ્ટર 90-90 એવી રીતે એમસીક્યુ આપેલા છે. હવે પાર્ટ બીની વાત કરું તો પાર્ટ બીની અંદર મિત્રો થિયરી પૂછાય છે, 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સ થિયરી પૂછાય છે. તો મેં એવી જ રીતે દરેક ચેપ્ટરમાં, સપોઝ કે પહેલું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં પ્રજનન, તો મિત્રો એની અંદર 2 માર્ક્સની થિયરી કઈ પૂછાય છે, 3 માર્ક્સની, 4 માર્ક્સની આઈએમપી થિયરી, પ્રશ્ન અને જવાબ મેં મારી જાતે ટ્વિસ્ટ કરીને પ્રશ્નો બનાવેલા છે અને એવી રીતે બનાવેલા છે. લગભગ કદાચ એને બહારનું લગભગ બુકમાં નહીં આવે, મતલબ બોર્ડમાં નહીં આવે મિત્રો. તો હું એવું ના કહી શકું એક્ઝેક્ટ બોર્ડમાં પૂછાશે, પણ મિત્રો મને વિશ્વાસ છે કે લાસ્ટ ટાઈમે જે રીતે પૂછાયેલું છે બોર્ડમાં અને મેં એવી રીતે સેટઅપ કર્યા છે પ્રશ્નો, 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સની થિયરી, અને એક્ઝેક્ટ તમારે કેટલું લખવું એ તમને સમજ પડશે. એનસીઈઆરટી સંલગ્ન લખવું જોઈએ, બહારનું લખવાનું યોગ્ય નથી મિત્રો. બોર્ડની અંદર ફક્ત ચોપડીમાંથી પૂછાશે અને તમારે ચોપડીનું જ એનસીઈઆરટીનું જ લખવું પડશે, કારણ કે એક્ઝામિનર પણ એનસીઈઆરટી લઈને જ તમારું પેપર જોશે, રાઈટ. સમજણ હશે અને એનસીઈઆરટીના શબ્દો હશે તો ચોક્કસથી પૂરા માર્ક આવશે મિત્રો. તો તમારે એનસીઆરટી લખવું છે તો આ બુક પરફેક્ટ રહેશે તમારી માટે. 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 4 માર્ક્સની થિયરી મેં ટોટલી એની અંદર બતાવેલી છે
પ્રશ્ન છે અને એનો જવાબ પણ છે મિત્રો, એવી રીતે એમસીક્યુ ના પણ બધા જ જવાબો છે, રાઈટ? તો આ રીતે થિયરી પાર્ટ અને એમસીક્યુ પાર્ટ બંને પાર્ટ તમને જોવા મળશે. અને છેલ્લે મિત્રો, તમારી માટે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ પેપર, રાઈટ? આના અંદર 5 પેપર પ્રેક્ટિસ પેપર આવ્યા છે થિયરીના. એમસીક્યુ મિત્રો દરેક ચેપ્ટર 90 આપ્યા છે, એટલે મિત્રો પેપરની અંદર મેં એમસીક્યુ લીધા નથી, પણ થિયરી પાર્ટના 5 પેપર મેં મિત્રો તમને આપ્યા છે પ્રેક્ટિસ માટે. 100% એટલા પેપર કરશો તો પણ ઘણા બધા ક્વેશ્ચન તમારા કવર થઈ જશે, રાઈટ? તો આ છેલ્લા દિવસોમાં વાંચવા માટે 100% કામની બુક છે મિત્રો, તમને 100% એનો ફાયદો થશે, ક્લિયર? તો હું બુક વિશે હવે તમને બતાવી દઉં. તમે પહેલું પેજ ઓપન કરશો તો આપણે કેટલીક જોવા મળશે, ઇન્ડેક્સ પણ આ રીતે મિત્રો ઇન્ડેક્સ છે. પછી મિત્રો તમે જોશો તો થિયરીની ઇન્ડેક્સ હશે આવી રીતે. પાર્ટ 1 તમને એમસીક્યુ જોવા મળશે પાર્ટ 1ની અંદર. તો અહીંયા બધા જ તમને આવી રીતે એમસીક્યુ જોવા મળશે અને એના આન્સર પણ મિત્રો આપેલા છે, હું તમને બતાવી દઉં. આન્સર પણ આપેલા છે મિત્રો, તો એ પણ તમે જોઈ શકો છો. એક જ મિનિટ મિત્રો, હું ખાલી તમને બતાવી દઉં. આ રીતે મિત્રો તમે બધા જ અહીંયા તમે જોઈ શકો છો, એમસીક્યુના આન્સર પણ છે. ચાલુ થાય છે પાર્ટ 2 થિયરી ચાલુ થાય છે. અને થિયરીની અંદર તમે જોઈ શકો છો કે 2 માર્ક્સની થિયરી, 3 માર્ક્સની થિયરી, એવી રીતે બધી જ થિયરી બધા ચેપ્ટરની આપેલી છે આકૃતિ સહ. અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો, બધા જ ક્વેશ્ચન નથી લીધા જે બોર્ડમાં પૂછાવા લાયક છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લીધા છે. અને છેલ્લે આ રીતે મિત્રો પેપર આવશે, પેપરમાં 100% એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લીધા છે જે તમારા બોર્ડમાં પૂછાઈ શકે. તો આ રીતે મિત્રો અમારી બુક છે જેના અંદરથી 100% કામનું પૂછાઈ શકે છે. તો હવે મિત્રો વાત કરી લઈએ કે બુક તમને ક્યાંથી મળશે, રાઈટ? આ બુક તમને ક્યાંથી મળશે? તો મિત્રો 2 રીતે તમે બુક લઈ શકો છો. એક તો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર notionpress.com, મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ બધી આપેલી છે, તો notionpress.com ઉપરથી લેશો તો ત્યાં પણ તમે બુક લઈ શકો છો ઓનલાઈન. અને તમે એમેઝોન ઉપર, ફ્લિપકાર્ટ ઉપર પણ તમને બુક મળી જશે. એમેઝોન ઉપર મનીષ મેવાડા બાયોલોજી લખજો એટલે તમને ફ્લિપકાર્ટ ઉપર અને એમેઝોન ઉપર પણ તમને મારી આ બુક જોવા મળશે. તો મિત્રો ત્યાં કદાચ તમે ખરીદશો બુક તો તમને આ બુક 570 રૂપિયાની આસપાસ પડી શકે છે, રાઈટ? અથવા તમે ડિલિવરી ચાર્જ સાથે, તમને આઈડિયા નથી, તમને જે રીતે દેખાડશે એ રીતે પડી શકે છે, પણ બુકની પ્રાઇસ 570 રૂપિયા છે. પણ મિત્રો તમે મારી સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશો, અહીંયા મેં ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર પણ આપેલો છે, મારી સાથે તમારે આ બુક મંગાવી છે તો તમને ડિસ્કાઉન્ટમાં પણ પડશે. તમે કોન્ટેક્ટ મને કરશો એટલે હું તમને જણાવીશ કે બુક કેટલાની પડશે. મેં ડિસ્ક્રિપ્શનમાં બધું જ લખેલું છે કે તમને બુક કેટલામાં પડી શકે છે, ઓકે? તો આ રીતે મિત્રો તમને બુક તમે મેળવી શકો છો. તો આ બુક વિશે બધું જ ક્લિયર થઈ ગયું છે. બુકનો મેં તમને ડેમો પણ બતાવી દીધો છે કે બુક કેવી રીતે તમે મેળવી શકો છો. તો આઈ હોપ તમને બધી જ સમજ પડી ગઈ છે. બુક મિત્રો તમારા માટે 100% બોર્ડની એક્ઝામ માટે ફાયદાકારક રહેશે, 80 ઉપર માર્ક આવે એવી રીતે મિત્રો બનાવી છે બુક. જો તમે એને સમજીને વાંચશો તો 100% સરસ મજાના માર્ક મેળવી શકશો. તો આઈ હોપ તમને બધી સમજ પડી ગઈ છે. સમજ પડી ગઈ તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા મિત્રોને શેર કરજો જેથી બોર્ડમાં એ સારામાં સારા માર્ક લાવી શકે અને હજી એ નીટની પરીક્ષા માટે પણ તૈયાર થઈ શકે છે. મિત્રો યાદ રાખજો કે એક વાત કહેવાની રહી ગઈ છે કે આ બુકના અંદર જે એમસીક્યુ છે એ એમસીક્યુ તમારા નીટ અને ગુજકેટ માટે પણ કામના હોઈ શકે છે, એના અંદર પણ કામ આવી શકે છે એવા એમસીક્યુ છે. આખું ચેપ્ટર કવર થઈ જશે, 12મા ધોરણના બધા જ એમસીક્યુ કવર થઈ જશે. તો ફરીથી એકવાર થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે, અને તમારા બધા મિત્રોને શેર કરજો જેથી આ બધા બુક વાંચી શકે અને સરસ મજાના માર્ક લાવી શકે. તો મિત્રો આવજો નેક્સ્ટ વિડીયોમાં, ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.